માયાવંશી વિકાસ મંચના 21મા જન્મોત્સવની ઉજવણી ગુજરાતની બોર્ડરને અડીને આવેલા તલાસરીની ચાણક્યનગરીમાં ઉજવવામાં આવ્યો હતો। માયાવંશી વિકાસ મંચ દ્વારા તલાસરી ખાતે અતિથિ ગૃહ બનાવવામાં આવી રહ્યું છે। એમવીએમના 21મા સ્થાપના દિન નિમિત્તે સ્થાપક મનહર પટેલ તથા વિકાસ મંચના અગ્રણી જીતુભાઈ મહેતા, મહેશભાઈ માયાવંશી તથા એમવીએમના મહિલા મંડળના રાષ્ટ્રીય પ્રમુખ કલ્પનાબેન મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માયાવંશી વિકાસ મંચ સમગ્ર ભારતવર્ષમાં સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે અને સમગ્ર ભારતને જોડવાનું કામ માયાવંશી વિકાસ મંચના નેજા હેઠળ થયું છે। આજે 15,000થી વધારે સભ્યો અને શુભેચ્છકો માયાવંશી વિકાસ મંચ સાથે જોડાયેલા છે, ત્યારે 21મા જન્મોત્સવના તાણે આજે તલાસરી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર માયાવંશી વિકાસ મંચના નવ નિર્માણ થઈ રહેલા અતિથિ ભવનમાં આ સુંદર 21મો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મારી જોડે આ જે ભવન બની રહ્યો છે એના મુખ્ય સંયોજકો જીતુભાઈ મહેતા અને મિતેશભાઈ માયાવંશી ઉપસ્થિત છે। આવનારા 6 જ મહિનાની અંદર આ ભવન અમે સમગ્ર ભારતવર્ષને ઉપયોગી થાય એવા માયાવંશી વિકાસ મંચ તરફથી અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ વિસ્તારના સમગ્ર ભારતના ગુજરાત મહારાષ્ટ્ર સંકુલના માયાવંશીઓને મંચના 21મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારા દિવસોમાં અહીંથી પસાર થાવ ત્યારે આ માયાવંશી વિકાસ મંચ નિર્મિત અતિથિ ભવનની મુલાકાત લઈ આપની શુભેચ્છા આપતા રહો। જય માયાવંશી।